ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક ફિઝિક્સ બાય એડજેસર મિત્રો આજે આપણે અગિયારમાં ધોરણમાં ભૌતિક વિજ્ઞાનમાં બીજું ચેપ્ટર એકમ અને માપનનો બીજો એક અગત્યનો પ્રશ્ન સમજીશું અને એ પ્રશ્નો છે દળનું માપન મિત્રો છેલ્લા વિડીયોમાં આપણે લંબાઈના માપન માટે જુદા જુદા વિશિષ્ટ એકમોની વાત કરી હતી તેમજ લંબાઈનો વિસ્તારની વાત કરી હતી મિત્રો આજે આપણે દળના માપનની વાત કરીશું મિત્રો સૌથી પહેલાં દળની આપણે માહિતી મેળવીએ તો દળ અથવા દ્રવ્યમાન દળ અને દ્રવ્યમાન બંને એકબીજાના સમાન નામ છે તો દળ અથવા દ્રવ્યમાન પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે મૂળભૂત આંતરિક ગુણધર્મ મિત્રો કહી શકીએ આપણે દળ એ પદાર્થની અવકાશમાં સ્થિતિ અવકાશમાં સ્થિતિ અથવા અવકાશમાં સ્થાન દબાણ કે તાપમાન પર આધારિત નથી એટલે મિત્રો દળનું મૂલ્ય કોઈ પણ સ્થાને એનું એ જ રહેશે બદલાશે નહીં દબાણ અને તાપમાન પણ તે આધારિત નથી દળ અથવા તો દ્રવ્યમાનનો એસઆઈ એકમ મિત્રો એસઆઈ એકમ પદ્ધતિ આપણે સમજ્યા હતા તો દળ અથવા દ્રવ્યમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ છે અહીં મેં સંજ્ઞા વાપરી છે કેજી પણ તમારે કિલોગ્રામ એને વાંચવાનું રહેશે દળની સંજ્ઞા દળને આપણે ઇંગ્લિશમાં માસ કહીએ છીએ મિત્રો અને એની સંજ્ઞા એમ છે અને દળના માપન માટે સામાન્ય રીતે આપણે ભૌતિક તુલા વાપરીએ છીએ તો વ્યવહારમાં સામાન્ય દળના માપન માટે ભૌતિક તુલા વપરાય છે મિત્રો હવે દળના માપનની આપણે વાત કરીએ તો અણુ કે પરમાણુના દ્રવ્યમાન અથવા તો દળના માપન માટે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ આ નામ મિત્રો યાદ રાખજો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ બરાબર અહીં મેં ઇંગ્લિશમાં લખ્યું છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એકમ વપરાય છે ઘણીવાર યુનિફાઈડ એટોમિક માસ યુનિટને યુ વડે પણ દર્શાવવામાં આવે છે મિત્રો ટૂંકમાં આપણે એને યુ વડે પણ દર્શાવીશું આવા યુનિફાઈડ એટોમિક માસ યુનિટ છે શું મિત્રો તેની વ્યાખ્યા છે મિત્રો આગળ તો ઇલેક્ટ્રોન સહિત એટલે ઇલેક્ટ્રોનનું દર તમારે ધ્યાનમાં લેવાનું છે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સંસ્થાનિક સિક્સ કાર્બન ટ્વેલ્વ મિત્રો આ સંજ્ઞા વાપરી છે આ ન્યુક્લિયસની સંજ્ઞા છે સી એ કાર્બનની સંજ્ઞા છે છ એટલે પરમાણુ ક્રમાંક અને બાર એટલે એનો પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક તો ઇલેક્ટ્રોન સહિત કાર્બન સંસ્થાનિક સિક્સ કાર્બન ટ્વેલ્વના એક પરમાણુના દળના એકના છેદમાં બારમો ભાગ એટલે આનું તમારે દળ લેવાનું મિત્રો સિક્સ કાર્બન ટ્વેલ્વનું ઇલેક્ટ્રોન સહિત અને એનો એકના છેદમાં બારમો ભાગ ધ્યાનમાં લેવાનો જેને આપણે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે કે એએમયુ એટલે કે યુ કહીએ છીએ બરાબર તો એટોમિક માસ યુનિટ ને ઘણીવાર આપણે ટૂંકમાં એએમયુ વડે પણ દર્શાવવામાં આવે છે યુ વડે પણ દર્શાવવામાં આવે છે તો આ વ્યાખ્યા મિત્રો યાદ રાખજો મિત્રો એના પછી આપણે વિશાળ પદાર્થો ધારો કે ગ્રહ છે તારા છે બરાબર સૂર્ય છે પૃથ્વી છે ચંદ્ર છે તો જેવા વિશાળ પદાર્થોના દળનું માપન કરવા માટે મિત્રો આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ કરીશું મિત્રો ખૂબ જ વિશાળ પદાર્થોના દળના માપન માટે આ નિયમ વપરાય છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ થાય છે જેનું સમીકરણ મિત્રો આપણે પહેલાં ચેપ્ટરમાં ભણી ગયા છે કુદરતમાં લાગતા જે બળો છે એમાં પહેલું જે બળ આપણે ધ્યાનમાં લીધેલું ગુરુત્વાકર્ષી બળ એમાં આપણે આ મુદ્દો ધ્યાનમાં લીધો છે સમીકરણ યાદ રાખજો મિત્રો વિગતવાર અગર આગળના ચેપ્ટરમાં મિત્રો આપણે આવશે એફ બરાબર જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર તો વિશાળ પદાર્થો જેમ કે ગ્રહો અને તારાઓના દળનું માપન કરવા માટે આ નિયમ વપરાય છે એના પછીનો છેલ્લો મુદ્દો છે મિત્રો કે કોઈપણ પરમાણુ હોય અથવા એના ઘટક કણોના દળના માપન માટે માસ માંસસ્પેક્ટોગ્રાફ નામનું સાધન વપરાય છે માસ ના સાધનનો ઉપયોગ થાય છે જેમાં મિત્રો સમાન વિદ્યુત અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણના ગતિમાર્ગની ત્રિજ્યા એટલે મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે છે અને એની જે ત્રિજ્યા મિત્રો તમને મળશે એના દળના સમ પ્રમાણમાં હોય છે એટલે દળ વધારે હશે તો ત્રિજ્યા વધારે હશે તો મિત્રો આ ઇનડાયરેક મેથડ છે ઇનડાયરેક્ટ પદ્ધતિ છે તો ત્રિજ્યાનો ઉપયોગ કરીને મિત્રો આપણેનું દળ માપી શકીએ તો આ રીતે મિત્રો દળના માપનની આપણે વાત કરી દળની પ્રાથમિક માહિતી આપણે પહેલાં સમજ્યા પછી યુનિફાઈડ એટોમિક માસ યુનિટની વાત કરી એની વ્યાખ્યા આપણે જોઈ વિસ્તાર પદાર્થોના દળના માપન માટેની પદ્ધતિ મેં તમને સમજાઈ અને માસ પેક્ટોગ્રાફની પણ મિત્રો મેં વાત કરી તો બધા મુદ્દા મિત્રો તમારે યાદ રાખવાના છે થેન્ક્સ